नमस्कार, आप जो रहा छो वीटीवी न्यूज। हूँ छु अपनी साथे भाविका। अमदावाद में फूड अने ड्रग्स विभागे चेकिंग हाथ धर्यु। दिवाळी पूर्वे मिठाईनी दुकान में चेकिंग करवामां आवी रह्युं छे। मेजिक बॉक्स थी चेकिंग हाथ धरवामां आव्युं। राज्य में प्रथम वक्त मेजिक बॉक्स थी मिठाईओनुं चेकिंग करवामां आवी रह्युं छे। मेजिक बॉक्स थी मिठाईनी गुणवत्ता तात्कालिक रिपोर्ट आवशे। सामान्य रीते सेम्पलो रिपोर्ट 14 दिवस बाद आवतो होय छे। लोकोना स्वास्थ्य ने ध्याने राखीने मेजिक बॉक्स थी चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। तो प्रथम वक्त मेजिक बॉक्स थी मिठाईओनुं चेकिंग करवामां आवी रह्युं छे। संवाददाता अनिता पटनी जोड़ाई गया छे। अनिता, फूड एंड ड्रग्स विभागे चेकिंग हाथ धर्यु छे अने प्रथम वक्त राज्य में मेजिक बॉक्स थी मिठाईओनुं चेकिंग करवामां आवी रह्युं छे। क्या क्या विस्तारों में हाल चेकिंग चाली रह्युं छे? जी भविका, जे प्रकारे दिवाळीनो पर्व छे अने मिठाईओने लईने अत्यारे हाल लोकोनी जे स्वास्थ्यने ध्यानमां राखीने प्रथम वखत ज्यारे मेजिक बॉक्सथी आजे चेकिंग हाथ धरवामां आव्युं छे। हाल हुं सिवરણની ખાતેની જે મીઠાઈની જે દુકાન છે ત્યાં હાજર છું। ત્યાં તમે જોઈ શકો છો કે ફૂડ એન્ડ ડ્રગ્સના જે અધિકારીઓ છે તે અત્યારે હાલ પહોંચ્યા છે અને જે મીઠાઈઓ જે છે તેના સેમ્પલ લીધા છે અને મેજિક બોક્સથી ઓન ધ સ્પોટ જે તેઓ ટેસ્ટ આવશે અને જે લોકોના સ્વાસ્થ્યને લઈને ખાસ તો તમે જોઈ શકો છો કે આપણી સાથે જે હેલ્થ ઓફિસર છે ફૂડ એન્ડ ડ્રગ્સના સુનિલભાઈ, તેમની સાથે જ વાત કરીશું. સુનિલભાઈ, કેવી રીતના આખું ટેસ્ટિંગ થતું છે અને મેજિક બોક્સ શું છે? ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા મેજિક બોક્સ દ્વારા અમે ઇન્સ્ટન્ટ ટેસ્ટ સ્થળ ઉપર જ કરીએ છીએ, જેનાથી ત્યાં ને ત્યાં જ ખબર પડે કે આમાં કોઈ પણ પ્રકારના અખાદ્ય કલરની ભેળસેળ છે કે કાજુ કતરી કે એવા કોઈ મીઠાઈ પર કોઈ એલ્યુમિનિયમનો વરખ લગાવેલ હોય તો એનો તરત જ ખબર પડી જાય છે. એટલે કોઈ પણ પ્રકારની ભેળસેળ કરેલી હોય તો સ્થળ ઉપર જ ખબર પડે છે. સમય લાગે બસ ઇન્સ્ટન્ટ 2 થી 3 મિનિટની અંદર જ આપણને ખબર પડી જતી હોય છે કે આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે નહીં. જેમ કે આ કાજુ કતરી છે, કાજુ કતરીના ઉપર જે વરખ છે એ ચાંદીનો વરખ છે કે એલ્યુમિનિયમનો વરખ છે એ માટેનો આપણે ટેસ્ટ કર્યો છે. જો આ એલ્યુમિનિયમનો વરખ હોત તો ઓગળી જાત, પરંતુ આ નહીં. આ દુકાનમાંથી જે કાજુ કતરી વેચાયેલી છે એ કાજુ કતરીનો જે વરખ છે એ ચાંદીનો જ વરખ છે, એટલે આ મીઠાઈ ઓકે છે. જે પ્રકારે ટેસ્ટિંગ અત્યારે હાલ થઈ રહ્યું છે, જે ઓફિસર જે છે તે વસ્તુઓ અત્યારે હાલ લેવામાં આવી છે મીઠાઈના બોક્સમાં. તમે જોઈ શકો છો કે વસ્તુઓ છે તે દ્વારા જે અત્યારે હાલ ટેસ્ટિંગ અત્યારે કરવામાં આવ્યું છે. ઇન્સ્ટન્ટ ટેસ્ટિંગ આપણે જે સુનિલભાઈ આપણે જણાવ્યું, અત્યારે હાલ ફરી બીજી કોઈ વસ્તુનું પણ ટેસ્ટિંગ અમે લોકો જોવા માંગીશું કે ટેસ્ટિંગ દરમિયાન કેવા પ્રકારે ઇન્સ્ટન્ટ નમૂના સામે આવી રહ્યા છે. જે તમે જોઈ શકો છો એની પર આજે એક લિક્વિડ જેના દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યાં ખાસ કરીને ભાઈ કે વાત કરીએ તો કોર્પોરેશનની જે ટીમ જયારે મીઠાઈની શોપમાં રેડ કરીને જયારે ચેકિંગ કરતી હોય છે એ દરમિયાન સ્પષ્ટ થાય છે કે નમૂના લીધા બાદ 10 દિવસ બાદ તેનો રિપોર્ટ આવે છે. ત્યાં સુધી તો દિવાળી પૂર્ણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જે લિક્વિડ નાખી છે તેના આધારે નક્કી થાય છે કે ખરેખર આ મીઠાઈ ખાવાલાયક છે કે નથી. આ જે મેજિક બોક્સ છે ઇન્સ્ટન્ટ સેકન્ડોમાં રિઝલ્ટ આવી જાય છે કે મીઠાઈ ખરેખર સારી છે કે પછી લોકોના આરોગ્યને નુકસાન કરી શકે છે. હું જે મેજિક બોક્સ છે જેના કેવા પ્રકારનો ઉપયોગ થતો છે જે તેના હું તમને દ્રશ્યોમાં બતાવીશ કે આ મેજિક બોક્સ છે જે ફૂડ અને સેફ્ટીને લઈને આ જે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કેમિકલ સોલ્યુશન અને કેમિકલ પાવડર આજે જુદી જુદી વસ્તુઓ જે છે તેના આધારે આજે મીઠાઈ છે તેના નમૂના ઇન્સ્ટન્ટ તેનો રિપોર્ટ આવે છે અને જે લોકોના સ્વાસ્થ્ય સાથે જે જોડાયેલી વસ્તુ છે, કારણ કે દિવાળીનો તહેવાર છે અને ત્યારે લોકો મોટી સંખ્યામાં જ્યારે મીઠાઈઓ ખરીદતા હોય છે અને તેમને બિલકુલ બિલકુલ અનિતા, આભાર જોડાવા બદલ. તો રાજ્યમાં પ્રથમ વખત મેજિક બોક્સથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેમાં તાત્કાલિકપણે રિપોર્ટ મળી જતો હોય છે. જોકે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવે તો 14 દિવસનો સમય લાગતો હોય છે, ત્યારે મેજિક બોક્સની મદદથી તાત્કાલિકપણે રિપોર્ટ મળી જતો હોય છે. ગુણવત્તા રિપોર્ટ જે તાત્કાલિક મેળવવામાં આવશે જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થતા અટકાવી શકાય. પ્રથમ વખત મેજિક બોક્સથી મીઠાઈઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે, અનેક ફરસાણની દુકાન છે, મીઠાઈઓની દુકાન છે, ત્યાં ચેકિંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના પર્વે
लोकोना स्वास्थ्य साथे चेड़ा न थाय ते माटे फूड एंड ड्रग विभाग सक्रिय बन्यो छे। मैजिक बॉक्स की बात करवामां आवे तो मैजिक बॉक्स थी मिठाई की गुणवत्ता तात्कालिक चकासवामां आवे छे, तरत ज रिपोर्ट मिली जतो होय छे। जो कि सामान्य रीते सैम्पलो रिपोर्ट 14 दिवस बाद आवतो होय छे, परंतु गुणवत्ता ने लईने मैजिक बॉक्स छे तेनाथी तात्कालिक पणे रिपोर्ट मिली जतो होय छे, जे गुणवत्ता की चकासणी छे ते करी शकाय। તહેવારોના દિવસોમાં લોકો મીઠાઈ આરોગતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય બન્યું છે।